ी प्राणनाथ प्यारे की जय सद्गुरु महाराज की जय समस्त साथ की जय चरण को कोरोप्रे सुप्रेम प्रणाम अशुभहरणमङ्गलकर्ण श्रीदेवचन्द्रजिना श्रीप्राणनात् श्री निजमूलपति श्रीमहिरा जिसुना તેજ કુંવર ઈ શ્યામ યુગલ કો પલ કરું પ્રણામ પિયાજી કો પલ કરું પ્રણામ બોલો પ્રાણ નાથ પ્યાર કી જય સતગુરુ સોઈ જો वतन बतावे मोह माया और आप पार पुरुख जो पर खावे श्री महामत तासो कीजे मिलाप श्री महामत ताशो कीजे मिलाप चलो जुग जाय सुध बिना प्रणाम स्री. અક્ષરાતી શ્રી ધામધણીની અપાર અપાર મહેર અને ધણીના હુકમથી પરમાત્માના હુકમથી ગુજરાતની પવિત્ર ધરમધરા ઉપર સો દિવસના સો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શું કરવા માટે કરવામાં આવ્યું આ ચોપાઈ થી જ આપણને ઓળખાય છે ચલ્યો જાય જુગ વિના શુદ્ધ કોને કહેવાય અને સુદ ના કોને કહેવાય સુદ એને કહેવાય કે જે આપણે એક વખત સમજ પડી ગઈ સમજમાં આવ્યું ઓળખાણ થઈ ગઈ પછી એને છોડી દઈએ તો એને સુદ કહેવાય આપણે સાંભળ્યું ખરું કયું ખરું અને જો એને ના છોડીએ તો એને શુદ્ધ કહેવાય આગળની ચોપાઈ દ્વારા સદગુરુ સોય જો વતન બતાવે કે સદગુરુ ખરેખર કોને કહેવાય સદગુરુ કેવડાવવાનો અધિકાર કોને છે વતન બતાવે વતન નો મતલબ હું કોણ છું ક્યાંથી આવ્યો છું આ આવવાનું મારું પ્રયોજન છોડ્યા પછી મારે ક્યાં જવાનું છે એ વતન કહેવાય વતન દરેકે દરેક સંતો મહંતો મહાપુરુષો ધર્મ ગ્રંથોમાં બતાયેલું છે પણ એ પ્રમ ચાલવા કોઈ તૈયાર નથી સર્વ આપણે કબીર સાહેબની વાત લઈએ તો કબીર સાહેબે ઘણા ઘણા સંકેતો બતા ઘણી ઘણી નિશાનીઓ બતાવી કબીર સાહેબની વાણી ગાવા પણ છે સાંભળવા વાળા પણ છે પણ એ પ્રમાણ ચાલવા નથી એટલે કીધું ચલ્યો જાય જુગી કબીર સાહેબ એક દિવસ નદી કિનારે સ્નાન કરવા જતા હતા અને નદી કિનારે સ્નાન કરવા જતા તો રસ્તામાં એક બેન દળનું દળતા હતા એટલે પેલા જેવી અત્યારની ઘંટી એવી નતી ચક્કી હાથથી પીસવાની અને હાથથી પીસવાની ચક્કીમાં એક મુઠ્ઠી ભરીને દાણા નાખે અને ઘંટીને ચલાવે कबीर साहब थोड़ोक वार उभा रया, थोड़ोक वार उभा रही जो तो के आ बेन नाखे छे तो आखा दाना पन एक आखो ने कर तो नथी एटले कबीर साहब रड़वा लागे चलती चक्की देखके दिया कबीरा रोई અહીનું છે પણ પ્રમાણ આ જગતનું છે ચક્કી ને જોઈને કબીર સાહેબના દિલમાં આવ્યો કે આ દુનિયા બની છે અને મટે છે પણ આજ દિન સુધી આ જગતની અંદરથી આવા ગમનના ચક્કર મોઈ કોઈ છૂટી શક્યું કગજ આ જગતનો નિયમ શું છે જન્મવું અને મરવું જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે અને જેનું મૃત્યુ થયું એનો જન્મ નક્કી છે કબીર સાહેબને કહેવાનો આ ભાવ એની પાછળ બીજી સાખી છે ચક્કી ચક

તો ઘણા દાણા એ ખીલા સાથે વળગેલા હશે તમે હજારો વર્ષ સુધી એ ચલાય ચલાય કરો ને તો ખીલાને અડેલો દાણો છૂટો પડે નહીં અને એનો નાશ થાય નહીં એટલે ખીલો કોણ છે એક બ્રહ્મ પરમાત્મા અને જે બ્રહ્મ પરમાત્માને આશરે આવી ગયા એને આવા ગમોનું ચક્કર રહેતું બોલો કબીર સાહેબ કેટલી સરસ વાત બતાવી બધા ગાય છે ખરા સાંભળે છે ખરા પણ તેમ છો તો એ પૂરણ બ્રહ્મ પરમાત્મા બાજુ જવા તૈયાર અરે પૂરણ બ્રહ્મ પરમાત્માની વાત તો કબીર સાહેબે બતાવી બીજી સાખીઓમાં છે ચલતે ચલતે થકે નગર રહ્યા નવકોષ बीच में डेरा गिर गया कबीरा किनको देवे दोष जा घर में अबला बसे बहे प्रेम का पूर दास कबीरा वो कहे वो घर हमसे कबीर साहिबे पर जो ये वतन नहीं ओखान कर सकिया એનાથી થોડાક દૂર રહે બોલો કબીર સાહેબ ની વાણીમાં છે કે નહીં અરે કબીર સાહેબ ની વાણી સાખી શબ્દ અને રમેણી તમે વાંચો ને ને તો એટલી એટલી શુદ્ધ છે છે બુદ્ધ પણ એને સમજાવનાર હોવો જોઈએ કબીર સાહેબે એક શબ્દમાં એવું કીધું છે એક સાખીમાં એવું કીધું છે કે સાહેબ સાહેબ તો સબ કેસી મોહી જો સાહેબકો પરચો નહી તો બેઠોંગે કહી ઠોર સાહેબની ઓળખાણ નહી કરો તો લેજી વતન મળવાનું એટલે કીધું સદગુરુ સોય જો વતન બતાવે પણ સદગુરુ કોને કેવાય સદગુરુ એને કહેવાય પહેલા એને પૂછવા જાઓ અને પૂછો ને તમારા પ્રશ્નનો જવાબ આપે તો સદગુરુ કરવાના જાકો તુમ सतगुरु कर सेवो ताको इतनी पूछो बात वधर नहीं थोड़ी कच जाको तुम सदगुरु कर सेवो ताको इतनी पूछो बात ये संसार छोड़ चलेंगे तब कहो अखंड हमारा इतने कि सदगुरु सो जो वतन बतावे वतन नहीं मोह माया अने आप મોહની પણ ઓળખાણ કરાવે માયાની પણ ઓળખાણ કરાવે અને પોતાની પણ ઓળખાણ કરાવે આવો ગીતા ઉપર જઈએ ગીતા કહેવા વાળા કોણ ભગવાન શ્રી કૃષ્ણ અને સાંભળવા વાળા કોણ અર્જુન સંપૂર્ણ ગીતા પૂરી થઈ ગઈ અને મહાભારતનું યુદ્ધ પણ પૂરું થઈ ગયું હવે અર્જુન કહેવા લાગ્યો પ્રભુ તમારું જ્ઞાન તો કેટલું સરળ હતું કે તમે જ્ઞાન ગયા 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 મારી અંદર મારા કર્તવ્યનું હું પાલન કરતો રહ્યો અને કર્તવ્યનું પાલન કરતો રહ્યો તમારું જ્ઞાન સાંભળી સાંભળીને એટલે હું કર્તવ્યનું પાલન કરવામાં રહ્યો ને એટલા માટે જ્ઞાન મેં ગ્રહણ કર્યું નહીં મેં પુરુષ મારા જીવનમાં ઉતાર્યું નથી એટલે હવે એવું કરો કે મને એ જ્ઞાન ફરી સંભળાવો કૃષ્ણ કહેવા લાગ્યા કેમ ફરી જ્ઞાન સાંભળવું છે અર્જુન કહેવા લાગ્યો કે પ્રભુ મારે આવા ગમનના ચક્કરમાંથી છૂટવું છે ને એટલા માટે મારે જ્ઞાન સાંભળવું છે કોઈ પણ જગ્યાએ તમે એવું સાંભળ્યું ખરું જપ કરવાથી સાધુ સંતો કહે છે અરે દરેકે દરેક ધર્મના સાધુ સંતો પોતાની વાણીમાં કહે છે કે જ્ઞાને ગોવિંદ ઓળખ્યા જપ કરવાથી ઓળખ્યા એવું કોઈ જગ્યાએ છે તપ કરવાથી ઓળખાય એવું કોઈ જગ્યાએ છે નહીં એક એકનું પ્રમાણ લઈશ પાસે એવું નહીં કબીર સાહેબની વાતો પૂરી થઈ ગઈ હું કબીર સાહેબની ઉપર ચર્ચા કરું તો દોઢ કલાક થઈ જાય બધો ખુલાસો થઈ જાય પણ આગળનું કાતો એકનું એકનું જ લઈને મન છેડા કહેવાય પેલોને જ કહેવાય આવું કેનારા ઘણા હોય આવો ગીતા ઉપર જઈએ પ્રશ્ન કહેવા લાગ્યા કે અર્જુન એ જ્ઞાન મેં સંભળાયું તું પણ મારી યોગની શક્તિથી સંભળાયો એટલે એ વાણી સર્વે આવેશ મે કઈ આપણી વાણી છે ને કોઈ વ્યક્તિની લખેલી નહીં ઉત્તમ બાયે જોપે કરી ગ્રહી એવી જ રીતના શાસ્ત્રોમાં લખેલું છે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે હુકમે વેદ કતેબ મે લાખો લખે નિશાન લખાયેલા છે મારી યોગની શક્તિથી સંભળાઈ રહ્યો હું તારા જેવો જ છું તારે કહેવા લાગ્યા મને જ્ઞાન સંભળાવો કૃષ્ણ કહેવા લાગ્યા હે અર્જુન કરોડ પુત્ર માં કેટલા પુત્ર

આવું ચૌદ લોક નું રાજ ક્યો હોય આ શરીર છે અને જેવું શરીર છૂટી જશે પછી ચૌદ લોક નું રાજ પણ સાથે આવવાનું મારે કરોડ પુત્ર નહીં જોઈતા મારે ચૌદ લોક નું રાજે નહીં જોઈતું મારે તો આવા ગમનના ચક્કર માંથી છૂટવું છે ત્યારે કૃષ્ણ કહેવા લાગ્યા કે હે અર્જુન આવા ગમનના ચક્કરમાંથી છૂટી શકાય પણ ક્યારે લભ્યસ્તુ

હજુ ચાલ્યો જાય જુગ સુદ બીના કેમ સુધ વિના આજે ઘણી જગ્યા એમ કે હમ ભગવાન તું ભગવાન તું તને ઓળખ આવું પણ ઘણા ધર્મોમાં ચાલતું હોય એ બધાય ધર્મોનો સાર લઈ પૂરણ બ્રહ્મ પરમાત્માએ આ સો દિવસનો જાગણી યાત્રા કાઢી કેમ કે આ જાગણી યાત્રાની અંદર કોઈ કોઈ એમ કે વિરલી આત્માઓ હોય કઈ ફસાયેલી હોય કોઈ ના સમજ મળી હોય અને કદાચ આ યાત્રામાં જોડાઈને જાગૃત થઈ જાય પોતાની આત્માનું પણ કલ્યાણ કરે અને પરમાત્મા સાથે નિષ્ફત પણ બાંધે તો એ જ પ્રમાણે આજે વિચાર કરીએ કે બધાય મારી અંદર એ પરમાત્મા તમારી અંદર એ પરમાત્મા કે છે કેવા વાળા ઘણા ધર્મો વાળા છે સર્વ ધર્મ પ્રેમી સજ્જનો બેઠા છે જો પોતાની અંદર પરમાત્મા હોય તો ભક્તિ કરવાની જરૂર હોય ખરી એક પ્રસંગ બતાવો એક વખત અકબર બાદશાહ જંગલમાં ફરવા માટે નીકળ્યા હતા અને ફરવા માટે નીકળ્યા છે એમાં બરાબર તરસ લાગીને ભૂખ લાગી એટલે પાણીની માટે દરબારમાં રાજા છે બાદશાહ છે જંગલમાં થોડા છે જેમ નહીં કીધું કે ઈંટવાળો હોય ને એક ઈંટ છૂટી પડી જાય એની કોઈ કિંમત થાય ખરી તો રાજા છે દરબારમાં અને બહાર નીકળે ત્યાં કોઈ રાજા કે ખરા એટલે ફરવા ગયા ત્યાં આગળ એમને તરસ લાગી પાણીની શોધમાં ગયે એક સાધુ માત્મા ની ઝૂંપડી જોઈ સાધુ માત્મા પાણી પાયું પાણી પાયા પછી ફરી એ સાધુ માત્મા છે એમને પૂછ્યું ભાઈ ભોજન કરવું છે કાકે ભોજન કરી લો એટલે ફળ ફળાદી ખાઈ લીધું એટલે હવે અકબર અકબરના દિલમાં થયું કે આ સાધુ છે વૈરાગી છે 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 કેટલા સરસ એમ એમ કે ભાઈ જરૂરિયાત પૂરી કરે તો કરો તમે એક હોસ્પિટલ બનાવી દો એક ધર્મશાળા બનાવી દો મને પૈસા મારી જોડેથી લઈ લેજો લો મારું આ કાર્ડ ઓળખાણ એટલે એમનું એડ્રેસ નામ આપી દીધું એકાદ બે વર્ષ થયા સાધુના દિલમાં આવ્યું કે લાવ પેલા ભાઈ મને કહી ગયા હતા એટલે એમને તો આવું ધર્મશાળા બનાવું એટલે હવે સાધુ મહાત્મા છે અકબરના દરબારમાં ગયા આજે મુસલમાન ભાઈઓ શરિયતમાં ચુસ્ત છે એ શરિયતમાં ભલે હોય આપણે આપણી શરિયત રાખવાની પણ કેવી મુસલમાનો જેવો અડગ નિશ્ચય રાખવાનો હું એમ નહીં કહેતો તમે આરતી જ કરજો મુસલમાન ભાઈ ગમે તો હોય તો સમય આવે નમાજ પડવાનો થાય એટલે ગાડી ઊભી કરે કે ના કરે કામ છોડે કે ના છોડે ધંધો છોડે કે ના છોડે વેપાર છોડી અને સમયથી જાય જાયને એમ આપણે પણ પરમાત્મા માટે ચિતવન કરવાનું વાણી મંથન કરવાનું પણ આપણે એ કરી શકતા નથી તો એ પ્રમાણે અકબર બાદશાહ ને નમાજ પડવાનો સમય થયો એટલે અકબર બાદશાહ નમાજ પડવા ગતા રહ્યા સાધુ નમાજ પડે છે શું કરે છે અડધો કલાક ફરી પૂછવા લાગે ભાઈ હજુ ક્યાં ગયા હતા કે આ બાજુ છે હવે જેવા સાધુ ગયા ને તો અકબર બાદશાહ ચાદર પોથરી નમાજ પડતા હતા નમાજ પડે ને તો મુસલમાન ભાઈઓ બંને યાદ ખુલ્લા રાખી અને એ ખુદા રહેમ કર રહેમ કર લો મેર વરસાવે એવું કે અને આપણે મંદિરમાં જાય ને બધાય શું માગવા જાય આજે અંબાજી નું મંદિર હશે કાળકાનું મંદિર હશે જલારામનું મંદિર હશે કે શેરડીવાળા સાંઈ બાબાનું મંદિર હશે પણ મંદિરમાં જવા વાળા શું માગે છે કોઈ પણ હજારોની ભીડ હોય લાખો ની ભીડ હોય પણ કોઈએ એ મંદિરમાં હોય એમ જઈને કીધું કે ભગવાન મને આવા ગમનના ચક્કર છોડાવો એમ અને હું તો કહું છું કે નવ્વાણું ટકા તો એ ભગવાનને જોવાય નહીં રહેતા ખાલી મંદિરમાં જઈને પાછા વળી જ જાય જો જોવા રહેતા હોય તો મંદિરની બહાર તમારું ઊભા રહેવાનું ભાઈ આજે તમે માતા દર્શન કર્યા માતાજીના તો માતાજીનો નો શિંગાર કેવો છે એ ખબર નહીં ધક્કો વાગ્યો બહાર નાખ્યો અને એક વાતો મંદિર માં એ પણ ના ખ્યાલ હોય નહીં પ્રેક્ટિકલ કરવો કરી લેજો કાલે આ જોડી શું માગ્યું કે શું આજીજી કરી કોઈએ માંગ્યું માગ્યું આવા ગમનના ચક્કરમાંથી ના માગ્યું હવે એ જ પ્રમાણે બે હાથ ખુલ્લા રાખી અને અલ્લાહને કહે છે અલ્લા રહેમ કર મદદ કર મદદ કર તેલો સાધુ માથમાં એને જોઈ ગયો સાધુ મહાત્મા કે આવો બીજા જોડે માગે મને શું બોલો પ્રહાણ ના એટલે પ્રકૃતિ મોહ ઉપજે તી નો ગુણ આપડી જે દુનિયામાં બેઠા છે ને આ એક બન્યું મૂલ પ્રકૃતિ મોહઅમથે જે દુનિયામાં રહીએ છીએ જે દુનિયા બની છે તો બની એટલે પેલા નોતી તો બની ને પેલા નોતી તો બની પેલા નોતી ને આજે બની તો એને સત્ય કહેવાય કે અસત્ય કહેવાય સત્ય કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લઈએ સત્ય એને કહેવાય પેલા હતું હવે બની તો ક્યાંથી બની કેવી રીતના બની કોને બનાવી ક્યાં સુધી રહેવાની છે આની ઉપર કોઈ વિચાર્યું ખરું હા આખી દુનિયા કે છે અરે પહેલેના સમયમાં આકાશવાણી કારણ કે નતો મોબાઈલ નોતા ટીવી તારે એક રેડિયો હતો રેડિયો હતો ને તો આકાશવાણી ચાલતી હતી આકાશવાણી અમદાવાદ વડોદરા એમ કરીને ચાલુ થાય અને ચાલુ થાય ને તો હવારમાં પહેલા માં પેલું ચાલુ થતું હતું એટલે ભક્તિવાળી દુનિયા હતી અને ત્યાં તો તમે ટીવી ચાલુ કરો કે મોબાઈલ ચાલુ કરો એટલે પહેલામાં પહેલું શું આવે તમારે મેત્યે જોઈ લેવાનું એક ખોટું મંચ ઉપરથી આપણે કહી અને બદનામ થવું ખોટું છે પહેલાંમાં પહેલું પ્રભાતિયું આવે હવારમાં અને પરભાત્યાની અંદર એવું પ્રભાતિયું આવે ને આખી દુનિયા સાંભળે અને સાંભળ્યા પછી એટલી બધી એમ કે ભાઈ ભક્તિમાં લાગે કેમ કે પ્રાણિયા ભજી લેને કે फिर तार या तो सपना संसार आओ परभातियो आउ तू तू ये ज बात वेदों में लिखी छे वेदों में लिखियो छे संसार सकल है सपना इसमें ना कुछ है अपना आ जगत से अनु छे સપનાનું બનેલું છે એટલે મૂળ પ્રકૃતિ મો અહમ ઉપનો ગુણ એટલે આ જગતમાં કોણ આવ્યા ત્રણ ગુણ ત્રણ ગુણના ના માલિક કોણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણે ધારો કે પોતે હોય ત્રણ દીકરા હોય કે બે દીકરા હોય પછી આપણને એમ થયું કે હવે આપણે આમાંથી નિવૃત્તિ લઈ લઈએ એ દીકરાઓને તમ હોપી દો કે ન હોપી દો બે દીકરા હોય તો એકને કહી દો કે ભાઈ લે તું આ ખેતી વાડી સંભાળ એકને કીધું તું બિઝનેસ સંભાળ બોલો કે હોપે કે ન હોપે તો આજ જગત ની અંદર તઈન આયા ક્યોહી આયા એ કોઈને ખબર નહી આ જગત માં ત્રણ આયા એ આદિ નારાયણમાંથી આયા આદિ એટલે બનવું અન આનાદિમો બનતું નથી આદિ નારાયણ કોતોય ચાલે મહાવીશુ કોતોય ચાલે કારણ કે પેલ વેલા આયા એટલે મોટા મોટા અને આદિ નારાયણ અતાને એકના અહમ થવા ગયા ગયાન પતાળમાં ગયા નાભીમાંથી કમર નીકળ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા આજે પ્રતાપ પ્રજાપતિ બ્રહ્માકુમારી વારા પણ ચાલે છે ઈ પ્રજાપતિ બ્રહ્માકુમારી વાળા ભાઈ બ્રહ્માથી જ ઉત્પન્ન થયું ઉત્પન્ન થયું એમ માને પણ પરમાત્મા તો નિરાકારને જ માને પરમાત્મા નિરાકાર માને કરા પણ ધ્યાન બિંદીમાં ધરાવે બોલો સી પ્રાણનાત એટલે ચાલ્યો જઈ યુગ શુદ્ધ વિના આજે બ્રહ્માકુમારી વાળા આવે તો એવું કે આજથી 5000 વર્ષ પહેલા આપણે અહીંયા જ બેઠા હતા આજ પ્રમાણેલો હતો ફરી પછી આપણે અહીંયા જ બેઠા હસ્યું એટલે સત્યુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ કેટલા કેટલા વર્ષનો બતાવ્યો સાડી બારસો સાડી બારસો વર્ષ બતાવ્યો હવે સાંભળજો સાડા પાંચ હજાર વર્ષ કેમ કીધા બેઠે સાડા પાંચ હજાર વર્ષ થયા ત્યારે આ જગતમાં અધિકાર છે એટલે મૂળ પ્રકૃતિ મોહમથે ઉપજેતીનો ગિંગ સો પાંચો મેં પસરે હું અંધેરી ચૌદે ભવન એટલે પેલા પેલા બન્યા આદિનારાયણ અને આદિ નારાયણ બન્યા પછી બ્રહ્મા વિષ્ણુ અને મય બ્રહ્માજી ઉત્પન્ન કરે વિષ્ણુ ભગવાન પાલન કરે અને શંકર ભગવાન સંહાર કરે મિનિટ બાકી રહી છે મિનિટમાં એટલે મુદ્દા બતાવું છું ઘેર જઈને વાર્તા લોબી લખજો અને ના સમજને પડે તો આવીને પૂછજો આવા બરાબર જોઈ લે બ્રહ્માજી ઉત્પન્ન કરે છે તો પાલન કોણ કરે છે વિષ્ણુ ભગવાન પાલન કરતો હોય એને ચિંતા હોય કે ઉત્પન્ન કરતો હોય એને ચિંતા હોય પાલન કરે એને એટલે પાલન કરે ને એમાં પુણ્ય વાળા હોમા હોમી લડતા હોય ને તો એમને આવવું જ પડે આપણે અહીંયા આગળ કોઈ પણ પ્રસંગ બની ગયો તો આપણી પોલીસ કામ ના કરી શકતી હોય તો પકડવા માટે કઈ આવે સીઆઈડી આપણે જાણીને બોલતા ને ક્રાઇમ બ્રાન્ચ આપણે કશું આવડતું નહીં પણ સીઆઈડી તો આવે જ અને સીઆઈડી આવે ડ્રેસમાં આવે કે બદલીને આવે સીઆઈડી આવે ને તો ભિખારી આવે આવે કે ના આવે શું કરવા માટે પકડવા માટે તો એ પૂરણબ્રહ્મ પરમાત્માને જગતનું રક્ષણ કરવું છે તો એવાય પણ ડ્રેસ બદલીને આવે કે ના આવે રહેશે ક્યાં બ્રહ્માજી રે બ્રહ્મપુરી વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે વૈકુંઠમાં અને શંકર ભગવાન કૈલાસપતિ 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 કઈ કઈ થાકી ગયા હોંભરી હોબરીને થાકી ગયા તોય નહીં બોલાતું આવી વિચારજો વૈકુંઠમાં કોણ રહે છે વિષ્ણુ ભગવાન ચોવી અવતાર વિષ્ણુના થયા બ્રહ્મા થયા શંકર થયા કોના થયા બોલે ને એવું લાગે 24 અવતાર વિષ્ણુ ભગવાન ના થાય 24 વખત આયા કે ના આયા અવતાર લેવો એટલે આવવું ક્યાંથી આયા જરી બોલો 5 જ મિનિટ માં 3 ગતિ રહી બેઠ રહીઓ વૈકુંઠમાંથી આયા ઓ વૈકુંઠમાંથી આયા છે તો ઓરિજિનલ સ્વરૂપમાં આવાય કાંકે ગયાતા ક્યાં બલી રાજા ને ત્યાં

અને એ એમની ક્રિયા કરીને પાછા ગયા તો ગયા કોણ તો આજે વૈકુંઠમાં કોણ છે વિષ્ણુ ભગવાન છે એટલે અવતાર લીધા દુનિયા ને માને છે પણ અવતાર જેને લીધું એનું કોઈ નામ લેતું અને નામ લેતું નહીં મુક્તિ મળતી નહીં એટલે કીધું અહીં પાર પુરુષ જો પરખાવે મહામત તાસો કીજે મિલાપ અને અહીં લખ્યું છેલ્લી ચોપડી લઈ લે

દેવતાઓ કહેતા હોય બધું જ નાશ થઈ જાય તો આ ક્યાં રહેશે તો આપણે જેનું ધ્યાન ધરીએ છીએ જેનું ભજન કરીએ છીએ એ ક્યાં રહેશે એટલા માટે જ ભક્તિ કરવાની છે મો અહમ સબે ઉડે રહે ન સરગુણ નિર્ગુણ જ્યારે આ જગતમાં કશું કશું રહેવાનું નથી અને રહે ત્યારે એક પરમાત્માનું ધામ રહેવાનું હતું એ જ કબીર સાહેબે કીધું જા ગરમે અબલાબ હશે એ જ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હું તું તે તેને સરને જા અને બીજી વસ્તુ કે જલારામ છે એ રામની ભક્તિ કરતા હતા પણ દુનિયાએ રામને છોડીને જલારામની ભક્તિ કરવા લાગ્યા શેરડીવાળા સાંઈ બાબાએ સબકા માલિક એક બતાવીને ઊંચી કર્યું કે એક છે પણ બધાએ વાંગરી હોમું ના જોયું સાંઈ બાબા હમું જોઈને પકડી લીધો એટલે આ ચોપાઈને આ પકડ આવું છે મારો સમય પૂરો થયો ચોપાઈ દોરાય છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે રહે સરગુણ ના નિર્ગુણ રહે સરગુણ ના

ઉડે રે સર્ગુણ ના નિર્ગુણ રહે સર્ગુણ ના નિર્ગુણ તુલસી પ્રાણ નાથ પ્યાર